मस्त्रो प्राण बनेल बस बीएड मो मैनेजमेंट कोटा साथे 44 संख्या हाजर ने छे ने कार्यक्रमों नो शुभारंभ करेल बस बीटीसी मा पण प्रथम वर्ष ने भर्ती शुरू થઈ ગઈ છે એ પ્રક્રિયા ચાલુ છે કન્યા વિદ્યાલય ધોરણ 8 માં 40 બેનો હાજર થઈ છે વિનય મંદિર મો ધોરણ 8 માં 57 સંખ્યા છે બીઆરએસ નો 15મી જુલાઈ ના રોજ પ્રથમ વર્ષની ભરતી પાટણ ખાતે થવાની છે આશ્રમ શાળા સેવલપાણીમાં આદિજાતિ આશ્રમ શાળા ધોરણ 8 ની મંજૂરી મળી છે करी
બધા વિદ્યાર્થીઓ એમાં નાખે એવું વ્યવસ્થા છે. જાજુ પ્રસાદગરની પણ વ્યવસ્થા સારી છે, એમાં પણ બહુ સ્વચ્છતા છે જ, પણ વાસ મારતી નથી, ખૂબ ચોખ્ખા છે, ખૂબ સરસ રીતે છે. કપડાં સુકવવાની પણ સારી વ્યવસ્થા છે, વિદ્યાર્થીઓ રહે છે એમાં પણ એમના કપડાં પથારી વગેરે સ્વચ્છ છે, કંઈક વ્યવસ્થા છે સારી મૂકવાની. આ બધી જાતની એક પ્રભાવ અસર રહેવી જોઈએ. એટલા માટે કુલપતિ બહુ સજા એક એક વાતમાં મોંઘાડ ન થતો હોય, ગરબડ ન થઈ જતો હોય, બધા શિસ્તમાં રહેતા હોય, સારી મુક્ત હોય છતાંય શિસ્ત સ્વેચ્છાએ શીખાયેલી શિસ્ત એમનામાં એવી સમજણ ઊભી કરવી જોઈએ કે આ વાત કરતા જ ન હોય, એ નિયમિત વાંચતા જ હોય, નિયમિત પ્રાર્થનામાં કે વિધિથી જે બધી પ્રવૃત્તિમાં ભાગ લેતા જ હોય. ઘંટની રાહ ન જોવાય તો ઘંટ કદાચ બે મિનિટ મોડો પડતો હોય તો નિયમિત હોય. એવા જ એક એક વિભાગ આપણે કન્યા વિદ્યાલય હોય તો પણ એમાં જ હોય એવી જ વ્યવસ્થા, જ્યાં જ્યાં છાત્ર વ્યવસ્થા છે ત્યાં બધે જ સરસ. આશ્રમ શાળાના જે પણ છાત્રની વાત છે, આશ્રમ શાળા હોય, કન્યા છાત્રાલય હોય, કુમાર છાત્રાલય હોય, જીઆરએસનું છાત્રાલય હોય, કેટલા કોઈ નિવાસની વ્યવસ્થા હોય, એ બધે જ આવી વ્યવસ્થા છે. સ્વચ્છતા બધી જ વ્યવસ્થા. સવારે આપણે નીકળીએ ને છોકરાઓ ગમે ત્યાં બ્રશ કરતા હોય, ગમે ત્યાં દાંતણ કરતા હોય, ગમે ત્યાં બધું કરતા હોય, એ વ્યવસ્થા આપણી ના કરાય. વિદ્યાર્થીઓના માટે એની બધી જ વ્યવસ્થા, અને આપણે છેવટે આ બધું છે વિદ્યાર્થીઓ માટે છે, તો એ એકી એક વિભાગે ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ નિયમિત છે કે નહીં. ગઈકાલે સાંજના ઈઆરએસના વિદ્યાર્થીઓ નહોતા, તપાસ દેખદે ભાઈ અહીંથી જતા હતા અને એમણે જોયું કે 8-10 વિદ્યાર્થીઓનું ફોરમ જઈ રહ્યું છે, નીકળી ગયા. પછી મને વાત કરી કે આપણા વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓ કોઈ આગળ જઈ રહ્યા છે, એમને કહ્યું તમે રોકાવો, આ તો પાછા જાઓ અને જુઓ કોણ છે, કયા વિભાગના છે, આપણા છે, બીજા કોઈ બહારના છે. સોમવારે આ જોયું કે આપણા બીઆરએસના વિદ્યાર્થીઓ હતા, હવે દિનેશભાઈનું ધ્યાન દોર્યું. દિનેશભાઈએ કહ્યું કે આજે કાર્યક્રમ છે વિદ્યા મંદિરમાં, એમાં બધાને મોકલ્યા છે ગણપતિ સાથે. એટલે મેં તમને કહ્યું કેટલા મોકલ્યા છે, તમેના ગણપતિની સાથે કોણ ગયા છે, કેટલા ગયા છે, એની નોંધ છે તમારી પાસે, નોંધ એ પણ ચોકસી, કોણ વિદ્યાર્થી ક્યાં ગયો છે એની નોંધ જોઈએ. ગણપતભાઈ પણ ચોક્કસ નહોતા, મારે 10-15 વિદ્યાર્થીઓ, 15-20 વિદ્યાર્થીઓ મારી સાથે છે, 19 વિદ્યાર્થીઓ હતા, એ પણ ચોક્કસ નહોતા, તમારી કાંઈ નોંધ નહોતી. બે ગાડીમાં તમે ગયા હતા તો બે ગાડીમાં કોણ ખરેખર કોણ હતા, અને તમારે ગાડીમાં જવું, તમે સ્કૂટર લઈને જાઓ કે એવું ના ચાલે, વિદ્યાર્થીઓની સાથે જ રહેવું પડે. કદાચ બે ગાડીઓનો બે કાર્યકર્તાઓને પણ હાથે રાખો, એથી કંઈ તકલીફ થાય, મુશ્કેલી થાય તો આપણને એનો ખ્યાલ રહે. ક્યાંથી તમે નામ એમને આપ્યા, મેં પણ તમારી પાસેથી નામ લીધા, પણ એમાં પેલા વિદ્યાર્થીઓના નામ નહોતા, એ વિદ્યાર્થીઓ તો બીજા જ નીકળ્યા. પછી મેં કહ્યું હતું એટલે એમણે કોઈ ભાઈને ત્યાં મોકલ્યા હતા 4 વખતે, તેમાંથી 2 વિદ્યાર્થીઓ પાસે આવ્યા, 2 વિદ્યાર્થીઓને પાછા લઈ આવ્યા, બાકીના 7 વિદ્યાર્થીઓને પછી રિક્ષામાં અહીંયા આવ્યા. હજુ મેં મોડા ફોન કર્યો હતો કે 5 આવ્યા છે એવું સમાચાર મળ્યા છે, મેં કહ્યું વળી પાછા 2 ક્યાં ગયા, એટલા મળ્યા પછી મને તકલીફમાં જતા રિક્ષામાં 7 આવ્યા હતા. ગામમાં પણ એવી જ રીતે ગમે ત્યાં